नमस्कार कोइराओ। विद्यार्थी मित्रों, 1.13 सुधी आपणे स्वाध्याय जोयो। आपणे बे मेथड बहुज खास रीते जोई, कुल खर्चनी रीत अने बीजू कौटुंबिक बजेटनी रीत। हवे कुल खर्चनी रीतनी जुदी जोई अने कौटुंबिक बजेटनी जुदी जोई। हवे आ स्वाध्यायमां आपणे बंने रीत साथे जोवाना छीए। ओके, तमे दाखलो वांचोय हशे ए प्रमाणे नीचेनी माहिती परथी कुल खर्चनी रीते तेमज कौटुंबिक बजेटनी रीते जीवन निर्वाहनो सूचकांक शोधो। जीवन निर्वाहना सूचकांक बे रीते शोधाय, कुल खर्चे शोधाय अने बीजू कौटुंबिक बजेटनी रीते शोधाय। हवे आपणे એ દિશામાં કામ કરવાનું છે, બરાબર છે? ક્યારે કેવી રીતે શું શોધવાનું છે એ જોઈ લઈએ, બરાબર? તો ટૂંકમાં નવું કશું નથી, બે રીતને એ સાથે ભેગી કરી છે। તમને ખાસ દાખલાની શરૂઆત પહેલાં સૂચના કે પહેલાં તમારે જે PDF તમને મોકલ્યું હોય એની રકમ લખી દેવી અને પછી દાખલો કરવો, પછી પાછી રકમ લખવી, પછી પાછો દાખલો। જે રીતે 11માં આપણે નોટ બનાવેલી છે એ જ રીતે નોટ બનાવવાની છે, જરા પણ ફેરફાર કરવાનો નથી, બરાબર? ચાલો એકવાર દાખલો વાંચો જો। નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે સૂચકા શોધો। આપણે હવે કુલ ખર્ચની રીતે સૂચકા શોધીએ। પહેલા કુલ ખર્ચની રીત, તમને ખબર કે કુલ ખર્ચની રીત તો બે રીતે ગણાય, લાસ્ટ પેર અને પાસે। ક્યારે લાસ્ટ પેર ને ક્યારે પાસે? જ્યારે 18 વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે લાસ્ટ પેર ની રીત, જ્યારે ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે પાસે ની રીત। એટલે આપણે જોઈ લઈએ, 2005 એ ચાલુ વર્ષ, 18 વર્ષનો જથ્થો Q0, 18 વર્ષનો ભાવ P0, ચાલુ વર્ષનો ભાવ P1। મિત્રો, તમને Q0 આપી દીધો છે, Q0 આપ્યો એટલે કે 18 વર્ષનો જથ્થો આપી દીધો। 18 વર્ષનો જથ્થો આપે એટલે તમારે લાસ્ટ પેરની રીતનો ઉપયોગ કરવાનો, બરાબર છે? આપણે લાસ્ટ પેરની રીતનો ઉપયોગ કરીએ। લાસ્ટ કેટલા સ્વાધ્યાય આપણે શોધી રહ્યા છે? P1 Q0, એટલે P1 છે 6, Q0 છે 30, એટલે 180. P1 છે 8.4 × 8, એટલે 67.2, 12 × 5 7, 7, 200. P0 × Q0 એટલે આ 120, 8 × 6 = 48, 5 × 5 = 25, 25 × 4 = 100, 80 × 15 = 30. ચારસો ત્રણ ગુણ્યા 100
કૌટુંબિક બજેટ ની રીતે શોધવાનું, કૌટુંબિક બજેટ ની રીત, કૌટુંબિક બજેટ ની રીત તેનું સૂત્ર ખબર, સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ, બરાબર. હવે આઈ ડબલ્યુ માટે પહેલા આઈ જોઈએ, પછી એને ડબલ્યુ સાથે ગુણાકાર કરવાનો, એટલે આઈ શોધવાનો. આઈ કેવી રીતે શોધાય? આ કન્ટિન્યુ રાખે, પી વન ના છેદમાં પી ઝીરો ગુણ્યા 100. P1 ના છેદમાં P0 ગુણ્યા 100 P1 6 P0 4 ગુણ્યા 100 140 240 240 બરાબર. ધારીને દાખલો જો, તમારે ડબલ્યુ શોધવાની જરૂરત જ નથી, કારણ કે ઓલરેડી તમને ડબલ્યુ આપી દીધી, એટલે આપણે શોધી જ કર્યો છે. લાસ્ટ પેરની જ્યારે ગણતરી કરી ત્યારે પી ઝીરો ક્યુ ઝીરો શોધ્યું, અને પી ઝીરો ક્યુ ઝીરોનું બીજું નામ શું છે? ડબલ્યુ, બરાબર. એટલે ડબલ્યુ તો ઓલરેડી આપણી પાસે છે, એટલે આપણે આઈ ડબલ્યુ સરળતાથી શોધી શકીએ. આઈ ડબલ્યુ અઢાર હજાર છ હજાર સાતસો વીસ પચીસ ગુણ્યા બસો ચાલીસ છ હજાર સોળ હજાર વીસ હજાર. જવાબ આવી ગયો. જો 99% કેસીસમાં સરખા જ જવાબ આવે, પણ 99% કેસીસમાં બધી જ વાર સરખા જવાબ આવે એવું જરૂરી નથી, પડી સમજ, બરાબર. નવું કશું નહીં મળે, તમારે એક લાસ્ટ પેરની રીતે સુઈ દો, અને પછી તમે કૌટુંબિક બજેટની રીતે શું, એટલે બે મિક્સ કરેલા છે. 5 માર્ક માટે આ સમ પૂછાતા હોય છે, બરાબર. ખૂબ જ તમે કાળજીથી ગણજો એવી આશા છે. મુખ્ય વાત એ કે જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે પહેલી તમારી હું દરેક સ્વાધ્યાય દીઠ નોટ ચેક કરીશ. મને આ રીતે જ હોવું જોઈએ, પહેલાં રકમ, પછી દાખલો, પાછી રકમ, પછી દાખલો. નવી રીત, નવું સ્વાધ્યાય, આ રીતે આપણે જે રીતે 11માંથી ફોર્મેટ બનાવ્યું છે એ જ ફોર્મેટને દરેક વિદ્યાર્થીએ ફરજિયાત અનુસરવું પડશે. ઓકે, ચાલો મિત્રો બીજો દાખલો બી જોઈ લો. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક શોધો, બરાબર. હવે અહીંયા પણ બે રીતે તમારે સૂચકાંક શોધવાનો છે. દાખલામાં જો તમે વસ્તુ એકમ 2013, જથ્થો ભાવ 2015, ભાવ. મિત્રો આમાં
પણ તમને 2013 નો જથ્થો આપ્યો છે. 2013 એ મારી દ્રષ્ટિએ આધાર વર્ષનો જથ્થો છે. આધાર વર્ષનો જથ્થો છે એટલે આ જે કુલ ખર્ચની રીત ગણીએ એમાં લાસ્ટેન જ ઉપયોગ થવાનો. મૂળ વાત એ છે કે આ દાખલામાં નવું શું છે? આ દાખલામાં નવું માત્ર એક જ વસ્તુ છે, આમાં એકમનું ખાનું આપ્યું છે. જો એકમનું ખાનું આપ્યું છે એટલે પહેલા તમારે આ દાખલો એકમ જે છે એને આખું કન્વર્ટ કરવું પડે. એ કન્વર્ટ કર્યા પછી આ રીતે રકમ બનશે અને પછી તમારે ગણવાનું રહેશે. મિત્રો, આ દાખલામાં પીડીએફ ફાઇલમાં તમે જો તો મેં જવાબ મોકલ્યો નથી, જવાબ જાણી જોઈને નથી મોકલ્યો, કારણ કે આ દાખલો 3-4 સ્વાધ્યાય ભેગા કરીને થયો છે. એટલે આ દાખલો તમે જાતે કરશો, બંનેના જવાબ સરખા આવી જશે એટલે તમને ખબર પડી જશે કે તમારો દાખલો સાચો છે. ઓકે, તમારે કશી વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેવાની નથી આ દાખલામાં. એટલે આ દાખલો તમારે જાતે ગણવાનો છે, બંને બાજુનો જવાબ આવી જાય, એટલે અકાઉન્ટ નથી પણ બંને નો જવાબ આવી જાય એટલે માની જજો કે તમારો દાખલો સાચો છે. બરાબર, એટલે એ રીતે આ દાખલો પૂરો થાય. 5 માર્કના આ બંને દાખલા છે. આમાં બાકીના વધારે એક્ઝામ્પલ આપણે રિવિઝનમાં જોઈશું. બહુ સરસ રીતે આ જે દાખલા છે એ તમને રજૂ કર્યા છે ટેક્સ્ટબુકમાં, તો એ પણ પછી આપણે જોતા રહીશું. બરાબર, તો તમે આ રીતે ગણી લેજો. બાકીના સ્વાધ્યાયો પણ બાકી હોય તો જોઈ લેજો. હવે આપણું ચેપ્ટર પૂરું થવાની આવે છે એટલે નહીં સમજ પડે તો પૂછી લેજો. બરાબર, કાળજી રાખજો, તમારા પરિવારની પણ કાળજી રાખજો અને દરેકને જય શ્રી કૃષ્ણ.